नमस्ते विद्यार्थी मित्रों, माय सेल्फ परेश टाक्स विडियो लेक्चर में आपनो हार्दिक स्वागत छे। आज आपणे चेप्टर 2 ना जी વધારાના દાખલા જે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ। અહીંયા આપણે લાસ્ટ લેક્ચર ની અંદર અમુક સમ્સ મે તમને કરાવ્યા હતા વધારાના, અને એમાં જે અમુક કોન્સેપ્ટ કરાવ્યા હતા એના આધારે આજે આપણે હજી બીજા 3-4 એક્ઝામ્પલ જે છે એ ગણવાનો પ્રયત્ન કરીએ। અહીંયા આપણે એમ કીધું છે કે કેપેસિટરની બે પ્લેટ છે, આ એક પ્લેટ છે, આ બીજી છે। આ પ્લેટ ઉપર પ્લસ ક્યુ જેટલો વીજભાર છે, આની ઉપર માઇનસ ક્યુ જેટલો વીજભાર છે। બંને પ્લેટના આછેદના ક્ષેત્રફળ એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર d છે। તો તમને એમ કીધું છે કે આ પ્લેટ વડે આના પર લાગતું બળ F બરાબર 1/2 cv² / d સાબિત કરો, બરાબર બાળકો? તો આપણને ખબર છે બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને એક પ્લેટ વડે બીજી પ્લેટ પર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એ વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε₀ થશે। જો મેં અંદરના વિસ્તારમાં નથી કીધું, અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર કીધું હોત તો કેટલું થાત? તો અહીં આપણને ખબર છે કે σ/ε₀ થાય કેપેસિટરની બે પ્લેટ વચ્ચે, પણ અહીંયા એક પ્લેટ વડે બીજી પ્લેટ પર એ σ/ε₀ જેટલું, 2ε₀ જેટલું થાય। હવે વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, તો હવે આટલા ક્ષેત્ર વડે લાગતું બળ, લાગતું બળ F = Q * E થાય। પરંતુ σ = Q/A એના પરથી Q = σ A થાય। તો હવે તમે જુઓ તો F = Q = σ A અને વિદ્યુત ક્ષેત્ર E = σ/2ε₀, એટલે આ મળી ગયું σ²A/2ε₀। હવે ફરી પાછો આનો જ ઉપયોગ કરીએ, σ = Q/A, તો Q² A² (A²)² 2ε₀ એ કેન્સલ થઈ ગયા, એટલે બળ F = Q² / 2ε₀ A। આ સમીકરણને D વડે ભાગી નાખું, ઉપરની જે અંશ છેદમાં D વડે ભાગતા 2ε₀ A/D, અહીંયા લખવું હોય તો લખી નાખાય અંશ અને છેદને D વડે ભાગતા 2C(D) થઈ ગયું, કારણ કે આના બરાબર C = ε₀ A/D, એટલે આ સૂત્ર તમને મળી ગયું Q = CV મૂકી દઉં, C²V² / 2CD, C cancel = 1/2 cv² / d। તો અહીંયા Cની કિંમત મૂકી એટલે આપણને બળ Fનું સૂત્ર મળી ગયું cv² / 2D, જે આપણે મેળવવાનું હતું। અહીંયા C = ε₀ A/D। ઓકે બાળકો, તો આ દાખલો એક હતો કે બે કેપેસિટરની બે પ્લેટ હોય તો એક પ્લેટને લીધે બીજી પ્લેટ પર લાગતું બળ કેટલું થાય એની ચર્ચા આપણે થઈ, રાઈટ? ચાલો હવે નેક્સ્ટ, આના પછીનું એક ઉદાહરણ છે। તમને આવું આપ્યું હોય, ધ્યાન આપજો ખાસ બાળકો, હવે એક દાખલો તમને હોમવર્કમાં આપી છે, તમારે ગણવાનો છે, ઓકે? અહીંયા આનો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે, આનો ડાયલેક્ટ્રિક અચળાંક K2 છે, ડાયલેક્ટ્રિક અચળાંક K3 છે, આ પ્લેટની લંબાઈ L છે, આખું અંતર D છે, એટલે આ અંતર થાય D/2, આ D/2, આમાં અલગ અલગ ડાયલેક્ટ્રિક દ્રવ્ય ભર્યું છે, બરાબર? આની અંદર જે દ્રવ્ય ભર્યું એનો ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે, આનો K2 છે, આનો K3 છે,
હવે ખાસ યાદ રાખજો બાળકો, કે જ્યારે આવા દાખલા પૂછ્યા હોય ત્યારે તમારે શું કરવાનું, તો કે પહેલાં તો આ પ્લેટને આમ ઊભી કરી નાખવાની, એને ઊભી કરો ને એટલે આવી થશે આમ, બસ પૂરું, તમારું કામ સોલ્વ થઈ ગયું. આ કેપેસિટર તમારું પહેલું થઈ ગયું, જેનું ડાયલેક્ટ્રિક અચળાંક K1 છે, એનું કેપેસિટન્સ C1 છે. આ કેપેસિટર બીજું થઈ ગયું, જેનું ડાયલેક્ટ્રિક અચળાંક K2 છે, એનું કેપેસિટન્સ C2 છે. આ કેપેસિટર ત્રીજું થઈ ગયું, એનું ડાયલેક્ટ્રિક અચળાંક K3 છે અને આ C3 છે. આ બે છેડા હોય તો તમે કહી શકો કે અહીંયા આનું જોડાણ આવું થયું, આમ કહી શકો છો આમ બળકો. કારણ કે આવું થાય ત્યારે આ બંને સમાંતર થઈ ગયા, એટલે આ C1, આ C2 અને આ C3 પૂરું. હવે મેં તમને કીધું હતું માધ્યમ બદલાય તો આપણે ડાયલેક્ટ્રિક અચળાંક K જે છે આપણે લખતા હતા εε/ε0 K, અથવા તો εr, એના પરથી હવે મારે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ લખવાનું છે. તો આ બંને થશે સમાંતરમાં, એટલે સીધો સરવાળો, પછી શ્રેણીમાં એટલે 2નો ગુણાકાર છેદમાં 2નો સરવાળો. તો આના ઉપરથી હું એમ લખી શકું કે પહેલાં કેપેસિટર માટે εε=εε0 K1 થશે, εε2=εε0 K2 થશે, અને εε3=εε0 K3 થશે. આ પહેલું કેપેસિટર છે એના માટે આ અંતર D/2 થાય, આ અંતર D/2 થશે, બરાબર સમજો. આ લંબાઈ L છે, ક્ષેત્રફળ નથી બદલાતું, આ લંબાઈ L/2, એટલે આ બેના ક્ષેત્રફળ અડધા થઈ ગયા, આ બંને સમાંતર જોડાણમાં થઈ ગયા. હવે દરેકના કેપેસિટર મેળવી લઈએ. જો હવે C1=εI, ક્ષેત્રફળ એમનેમ રહેશે, એ અંતર અડધું થશે D/2. ક્લિયર બાળકો? તો એનું કેપેસિટન્સ C1 તમને મળ્યું εε0 K1 એ D/2, એટલે εε0 K એ D/2 મળ્યું, એટલે આ તમને મળી ગયું 2εε0 K1 A/D. આ તમારું C1 આપને એટલું મળ્યું. હવે આપણે કયું મેળવવાનું છે? તો કે C2 અને C3. તો કે હવે C2 બરાબર લખશું εε2, એનું ક્ષેત્રફળ અડધું થશે, એનું અંતર અડધું થશે, એટલે એ મળશે આપણને εε0 K2 A/D. તથા સેમ C3 કેટલું થશે? C3=εε0 K3 A/D થશે. હવે C2 અને C3 કેવું છે બાળકો? સમાંતરમાં. તો તેથી C2+C3=εε0 થઈ ગયું εε0 A/D. K2+K3, બસ. હવે આ જે છે ને એને હું C' કહી દઉં, બરાબર. તો કે હવે શું થઈ ગયું? હવે તો કે પહેલું કેપેસિટર અને આ C' એ શ્રેણીમાં થઈ ગયું. આ પહેલાંનું કેપેસિટન્સ C1 છે, તેથી C=C C1C' એના છેદમાં C1+C'. હવે બાળકો સાદું રૂપ જ આપવાનું છે, તો C1 આપણી પાસે છે 2εε0 K1 A/D, એને ગુણ્યા εε0 A/D K2+K3. ઓકે, હવે અહીંયા સાદું રૂપ આપવાનું છે આપણે. તો C=, હજી બાકી રહ્યું ને આ ગુણાકાર લઈ ગયો, છેદમાં C1 એટલે εε2εε0 K1 A/D +εε0 A/D K2+K3, બરાબર. ચાલો શું થશે C=, બરાબર ધ્યાન આપજો, 2εε0 K1 A/D એમનેમ રાખું છું, એને ગુણ્યા εε0 A/D K2+K3. આમાંથી કોમન નીકળશે εε0 A/D, એટલે અહીંયા વધ્યું 2K1 પ્લસ ત્યાં વધ્યું K2+K3, એટલું વીડું, એટલે ઉપર વધશે 2εε0 K1, તો 2εε0 A/D K1 કૌંસમાં K2
प्लस के थ्री एना छेद में टू के वन प्लस के टू प्लस के थ्री। बड़को आ थी गयु तमारु आपेली आकृति मुजबन समतुल्य कैपेसिटन्सन सूत्र टू एप्सिलॉन जीरो ए बाय डी के वन के टू प्लस के थ्री एना छेद में टू के वन प्लस के टू प्लस के थ्री। आ क्लियर थी बाड़को? तो आज है ये समतुल्य कैपेसिटन्स जयरे आप तमने एक बीजू उदाहरण आपूँ छूँ ये जाते गणवा એમાં માત્ર ફોર કેટલો છે જો એઆઈ ટ્રિપલ ઈમાં કે એકાદી એક્ઝામમાં પૂછાઈ ગયું છે એમાં કાંઈ કરવાનું નથી, ખાલી ફરક એટલો છે, ધ્યાન આપજો। એની આકૃતિ જો અહીંયા દોરું છું, એ આવી જ આકૃતિ છે, ઉપર તમને દેખાશે આમ છે, જો આમ આ બે ભાગ કર્યા કેપેસિટરના, અહીંયા ત્રણ ભાગ છે કે વન કે ટુ અને કે થ્રી અને આ કે ફોર, બસ પૂરું। આ અંતર ડી છે, આ લંબાઈ એલ છે, આ ડી બાય ટુ ડી બાય ટુ છે। તો આનું સમતુલ્ય કેપેસિટન્સ તમારે શોધવાનું છે। ક્લિયર બાળકો? ચાલો એટલું લખી લ્યો, પછી આગળ વધીએ। ઓકે બાળકો, હવે આપણે આગળ વધીએ। આપણે એક ઉદાહરણ ને એક સ્વાધ્યાય એક દાખલો ગણી ગયા હતા કેપેસિટરનો, કે એ કેપેસિટરને અમુક વોલ્ટની બેટરી સાથે ચાર્જ કરવામાં આવે અને પછી એને એના જેવા જ કેપેસિટર સાથે જોડવામાં આવે તો એમને ગુમાવેલી ઉર્જા કેટલી હતી એવું હતું। એમ અહીંયા એક આપણને સરસ દાખલો આપ્યો છે કે ચાર માઇક્રોફેરાડના એક કેપેસિટરને, માઇક્રોફેરાડનું એક કેપેસિટર છે સી ઇઝ ઇક્વલ ટુ ચાર માઇક્રોફેરાડે, એને 200 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન વડે બાળકો વિદ્યુત ભારિત કર્યું છે, તો એને પછી છૂટું પાડી અને એના જેવા કેપેસિટર નહીં પણ આ સી1 એટલું છે, પછી એને 2 માઇક્રોફેરાડના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે, તો હવે પરિપથમાં ગુમાવાતી ઉર્જા કેટલી? તો અહીંયા શરૂઆતમાં ઉર્જા કેટલી થશે બોલો? આ શરૂઆતમાં ઉર્જા યુ બરાબર 1 C1 વી સ્ક્વેર થાય, તો 1 C1 ચાર માઇક્રોફેરાડે છે અને વી 10^4 4 × 8 × 10^-2 જૂલ। એટલે આ કેપેસિટર એકલું જ્યારે જોડી દીધું 200 વોલ્ટની બેટરી સાથે ત્યારે એ કેપેસિટરની અંદર સંગ્રહ પામતી ઉર્જા થઈ ગઈ, રાઈટ? હવે શું કરવાનું છે? તો કે હવે આ કેપેસિટરને વિદ્યુતભાર આપણે શોધી લઈએ, પહેલાં સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, એના પરથી કેપેસિટર પરનો વિદ્યુતભાર સી ઇન્ટુ વી, ક્યુ બરાબર સી આપણને આપ્યું છે 4 માઇક્રો અને વી આપ્યું છે 200, 4 × 2 = 8 એટલે વિદ્યુતભાર મળી ગયો 10^-4 કુલમ, બરાબર છે? હવે એને ઓલા અરે જોડવામાં આવે તો હવે ધ્યાન રાખજો અહીંયા, હવે C1 અને C2ને સમાંતરમાં જોડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે માટે કોમન જ રહેશે, કેટલો થશે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યુતભાર તો આપણને ખબર છે, ક્યુ બાય કુલ કેપેસિટન્સ બેયનો સરવાળો થશે, કેવું જોડાણ છે? સમાંતર, એટલે ક્યુ કેટલું આપ્યું છે 8 × 10^-4 એના છેદમાં C1 C2 એટલે C4 × 4 = 6 × 10^-6 એટલે V ઇઝ ઇક્વલ ટુ 4 એના છેદમાં 3 એને ગુણ્યા 10^2 એટલે આપણને મળી ગયા 400 ના છેદમાં 3 વોલ્ટ। સમાંતરમાં જોડો ત્યારે આ સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવ્યો 400 ના છેદમાં 3 વોલ્ટ, બરાબર? 2 વોલ્ટના કેપેસિટર સાથે જોડતા આપણને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલો મળી ગયો, રેડી? હવે આપણને વ્યય પામતી ઉર્જા કીધી છે, તો હવે તંત્રની વિદ્યુત ઉર્જા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 C શું થશે? સરવાળો ઇન્ટુ વી સ્ક્વેર, પૂરું આ ઉર્જા થઈ ગઈ એની 1/2 C1 4 + 2 × 10^-6 અને વિદ્યુત સ્થિતિમાન 4 બાય
थ्री नो स्क्वेर यू इज इक्वल टू वन हाफ चार ने बे छ चौके चौके सोल एना छेद में नौ बेतेरी छ तन तेरी नौ એટલે ઉર્જા બરાબર સોળના છેદમાં ત્રણ એને ગુણ્યા દસની માઇનસ બે જૂલ. આ તંત્રની ઉર્જા થઈ. વ્યય પામતી ઉર્જા એટલે કુલ ઉર્જામાંથી ઓલી ઉર્જા બાદ વ્યય પામતી ઉર્જા આપણે શોધવાની છે. વ્યય પામતી ઉર્જા બરાબર આ મૂળ ઉર્જા હતી, આ નવી ઉર્જા હતી, બરાબર. તો મૂળ ઉર્જાને યુ ઝીરો કહી દઈએ આપણે, તો યુ ઝીરો માઇનસ યુ ઇઝ ઇક્વલ ટુ એટ ઇન્ટુ 10^-2 માઇનસ 16/3 ઇન્ટુ 10^-2 બરાબર 24 માઇનસ 16 એના છેદમાં 3 ને ગુણ્યા 10^-2 એટલે આ ઉર્જા મળી ગઈ 8/3 ઇન્ટુ 10^-2 જુલ. સાદુરૂપ આપો 2.67 એને ગુણ્યા 10^2 માઇનસ આ થઈ ગયો ડેલ્ટા યુ. આ ઉર્જાનો તફાવત ગણો તો ભલે, અથવા તો વ્યય પામતી ઉર્જા ગણો તો પણ ભલે. ઓકે બાળકો, ચાલો એટલું ક્લિયર થયું. હવે આપણે એક સિમ્પલ સરસ મજાનો દાખલો ગણીએ, મજા આવે એવો, તમને મજા આવશે. સાવ ઇઝી. અહીંયા એક ટ્રાયેંગલ છે, અહીંયા દરેક જગ્યાએ 10 μC વિદ્યુતભાર છે. કેટલો? આ 2 સેન્ટીમીટર લંબાઈ રાખી દઈએ તો તંત્રની સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો આ તંત્રની સ્થિતિ ચાલો મળી જશે. કયું સૂત્ર આવશે બોલો? ત્રણેય જગ્યાએ સમાન વિદ્યુતભારનું વિતરણ છે તો મારે તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી હોય તો મારે સૂત્ર કયું મૂકવાનું થશે બોલો? યસ, પહેલાનું કે Q1 Q2 બાય R2, બીજાનું કે Q1 Q2 બાય R2. રેડી? ચાલો. આ જે છે અહીં તંત્રની સ્થિતિ ઉર્જા સૂત્ર ઈ બાને તાજું થાય એટલે હું તમને કરાવું છું. યુ બરાબર પહેલા આ બેનું તંત્ર લખો તો શું થશે? કે Q1 Q2 બાય R. હવે આ જે છે ઈ Q1 વિદ્યુતભાર છે, આ Q2 છે ને આ Q3 છે, પ્લસ બીજાનું કેવું થશે? 2 અને 3 અને ત્રીજું કયું થશે? 3 અને પહેલું. બસ પૂરું. ચાલો યુ બરાબર કે જો હું Q² કોમન કાઢી લઉં છું બરાબર અને છેદમાં આ બધું હરખું થઈ જશે એટલે સીધો જવાબ શું આવશે ખબર છે? આમ જ થશે, 3K Q² / R. શું કામે? તો કે Q1 બરાબર Q2 બરાબર Q3 છે એના બરાબર 10 μC છે અને R1 બરાબર R2 બરાબર R3 એના બરાબર R છે, એ 2 સેન્ટીમીટર છે. પૂરું થઈ ગયું. સીધી કિંમત મૂકી દો તો સીધી ઉર્જા યુ બરાબર 3, આનું કેટલું થશે? 9, એને ગુણ્યા 10^9 એને ગુણ્યા Q² એટલે 10^μ 10^-12 એના છેદમાં R એટલે 2 × 10^-2. સાદુરૂપ આપો યુ ઇઝ ઇક્વલ ટુ 27/2 એટલે 13.5 એને ગુણ્યા 2 ઉપર આવે 11 બરાબર 11 ને 2 13, 13માંથી 1 12 જાય એટલે 1 એટલે આ ઉર્જા થઈ 135 જૂલ. થોડી ખબર પડી કે ન પડી બાળકો? આ અંતર જે છે એ 2 સેન્ટીમીટર, જો 4 સેન્ટીમીટર હોત ને તો ઉર્જા આના કરતાં અડધી થઈ જાય. ખબર પડી? મતલબ એ પ્રમાણે ફેર થતો જાય. 4 મૂક્યા હોત તો અહીંયા કેટલા આવે? 4 આવે, 27/4 થઈ જાય. ઓકે, તો આ દાખલો સમજાણો. આ એક સ્થિતિ ઉર્જાનો દાખલો તમારે રિપીટ થયો. ક્લિયર? ચાલો, તો આ જે છે એ વધારાના દાખલા આપણે એટલા કર્યા. હજી તમને એક સૂત્ર લખાવી દો પછી આપણે આ લેક્ચર પૂરો કરીએ આજનો. જ્યારે તમને કોઈ નળાકાર આપ્યો હોય બરાબર, ઓકે, આમ તો આ દાખલો જે છે તમે લખી લ્યો પછી હજી દાખલો કરાવી દો. ચાલો મસ્ત છે. ચાલો બાળકો, જો સરસ મજાનો એક ઉદાહરણ કરાવું છું, દાખલો મતલબ ધ્યાન આપજો. અહીંયા તમને ઘણી વખત એમ કહે છે, ઓ દાખલો વિદ્યુત ભારમાંય પૂછાય છે, વિદ્યુત ક્ષેત્રમાંય પૂછાય છે,
બરાબર ને કેપેસિટન્સમાં પૂછાય છે. અહીંયા આપણને એમ કીધું છે અત્યારે હું તમને વિદ્યુત સ્થિતિમાનનો ગણાવું છું, રાઈટ. હવે એ પછી તમારે કેપેસિટન્સમાં જોઈ લેવાનું શું થાય છે. એમ કીધું કે આ એક પાણીનું બુંદ છે, આ બુંદની ત્રિજ્યા આર છે અને આ બુંદ પરનો વિદ્યુત ભાર ક્યુ છે, બરાબર સમજજો. અરે અરે હું એ તમને દાખલો ગણાવી દઉં છું. એક બુંદ આપ્યું છે, એનો વીજભાર તમને આપ્યો છે 3×10^10 3×10^-10 કુલમ. આવા એન બરાબર 8 બુંદ ભેગા થાય છે. કેટલા? 8 બુંદ ભેગા થઈ અને એક મોટું બુંદ બનાવે છે, એની ત્રિજ્યા આર છે. ધ્યાન આપજો, અહીંયા આપણે અહીંયા 8 આપી દીધા છે, એન બરાબર 8 બુંદ, એની ત્રિજ્યા આર શોધવાની કીધી છે, સીધી મળી જવી જોઈએ. પહેલાં હું તમને આ કોન્સેપ્ટ કરાવી દઉં છું. અહીંયા જોજો કે આ વિદ્યુત ભાર કયું છે, તો નાના ગોળાનું નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન, નાના બુંદનું વિદ્યુત સ્થિતિમાન V=KQ/R થાય. તો કે હા, હવે જો આ 8 નહીં એન બુંદ, જો એન બુંદ મળી, મોટું બુંદ બનતું હોય તો હોય તો પહેલાં તો તેનો વિદ્યુત ભાર એન ગણો થઈ જાય. તો કે હા, એનો વીજભાર Q′(nQ) થાય. રેડી? તો અહીંયા મોટો ગોળો બને તો મોટા ગોળા માટે વિદ્યુત ભાર Q′(8Q) થાય. તો કે હા, બરાબર ને. હવે આ Q′ મળ્યું આપણને NQ, વિસ્થિતિમાન આપણને એટલું મળ્યું. હવે મોટા ગોળાનું કદ અથવા તો મોટા બુંદનું કદ એના બરાબર, એન નાના બુંદનું કદ, બરાબર ને, એન નાના બુંદનું કદ. તો અહીંયા પેરેલલ ગણું હોય તો શું લખશું? નાના કેટલા? તો કે 8, અથવા તો એમ લખું તો ચાલશે કે મોટા બુંદનું કદ બરાબર 8 નાના બુંદનું કદ, બરાબર ને. તો હવે મોટા બુંદનું કદ 4/3 π r³ થયું, =n, નાનું બુંદ માટે 4/3 π r³ થઈ ગયું, આ કેન્સલ થઈ ગયું. આની ત્રિજ્યા r બરાબર એનનું ઘનમૂળ અને આ બરાબર સમજો. મોટા ગોળાનું કદ અહીંયા 4/3 π r³ બરાબર 8 4/3. બે રીતે દાખલો બાળકો તમે ગણી શકો, એટલે અહીંયા r બરાબર સીધી 2r થઈ ગઈ, પૂરું. મોટા ગોળાની ત્રિજ્યા 2r થઈ. પણ તમને આ આ જે ક્યુ જેટલો વીજભાર છે તેની સપાટી પર વિસ્થિતિમાન 500 વોલ્ટ છે. ઓકે, અહીંયા બાળકો તમને V આપી દીધું છે, V બરાબર 500 વોલ્ટ છે. તો શું શોધવાનું કીધું હતું? બુંદની ત્રિજ્યા શોધો. તો અહીંયા તમારે r શોધવાની છે, એ તો મળી જ જાય ને સીધી, KQ/R છે. તો R=KQ/V, R=9×10^9, ક્યુ આપણને આપ્યું 3×10^-10 અને V આપ્યું 500, એટલે તમને બાળકો R મળી ગઈ 9×3=27, એને ભાગ્યા 500, એને × 10^-1, એટલે તમારા બુંદની ત્રિજ્યાથી 2.7/500. અહીંયા કેલ્સીનો ઉપયોગ તમે કરો, 2.7/500 કરો એટલે એનો આન્સર તમને મળશે 0.54 સેન્ટીમીટર. આ આન્સર મળશે ઉમાં મળશે 0.0054 મીટર, એપ્રોક્સિમેટલી 0.54 સેન્ટીમીટર. બાળકો આ થઈ ગઈ તમારા નાના ગોળાની ત્રિજ્યા. તો આના માટે મોટા ગોળાની ત્રિજ્યા આપણને મળી જાય R=2×0.54 સેન્ટીમીટર. તો R=1.08 સેન્ટીમીટર, =1.08×10^-2 મીટર. આ R મળી ગયો. હવે
હવે તો કે ક્યુ આપણને ખબર છે, તો આ ક્યુ ડેશ મળી જાય, ક્યુ ડેશ બરાબર 8 × 3 × 10⁻¹⁰ મળી ગયું, તો ક્યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 10⁴. ચાલો આ તો મળી ગયું, ગોળાનો વિદ્યુત ભાર મળી ગયો, ગોળાની ત્રિજ્યા મળી ગઈ. તો હવે હવે મોટા બુંદનું વિદ્યુત સ્થિતિમાન તો મળી જ જાય ને સીધું. કેટલું થશે? વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડેશ બાય આર, વી ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁻¹⁹, ક્યુ ડેશ છે 24, 10⁻¹⁰ અને આર છે 1.08, 10⁻¹⁐. આનું સાદું રૂપ આપો બાળકો, એટલે આ નવા ગોળાનું વિદ્યુત સ્થિતિમાન તમને મળશે, અને એનું સાદું રૂપ આપતા તમને આન્સર મળશે 2000 વોલ્ટ, નિયર અબાઉટ 200 વોલ્ટ. બરાબર ધ્યાન આપજો, આ આ રીતે ગણાયું. હવે આના ઉપરથી ટૂંકી મેથડ શું થાય, તો આનું આર તમને એટલું મળ્યું. હવે હવે તો આનું વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ડેશ બાય આર ડેશ, તો વી સ્થિતિમાન વી બરાબર કે ક્યુ ડેશ એટલે એન ક્યુ, આર ડેશ એટલે એનની 1/3. આ નવું વિદ્યુત સ્થિતિમાન વી ડેશ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ બાય આર, અહીંયા એનની 1 − 1/3. તો નવા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બાળકો તમે સીધું આવું મૂકી શકો, કે ક્યુ બાય આર. પરંતુ કે ક્યુ બાય આર એટલે મૂળ વિદ્યુત સ્થિતિમાન થયું, તો અહીંયા આ ગોળાનું નવું વિદ્યુત સ્થિતિમાન વી ડેશ બરાબર અહીંયા થશે એન 2/3 વી જેટલું. તો વાંસી થી કિંમત મૂકો તમને મળી જાય. બરાબર, કેમ મળે? તો કે આ એન 8 બૂંદ આપ્યા, એનનું ઘનમૂળ કાઢો તો કેટલું થાય? 2. અને વી કેટલું આપ્યું? 500. તો અહીંયા તમારો જવાબ જે છે એ તમને મળી શકે, કેલ્ક્યુલેટ કરો એટલે. બરાબર છે, તો અહીંયા એન ઇઝ ઇક્વલ ટુ 2/3, એનની 2/3 ઘાત છે. બરાબર, તો અહીંયા એન આપણને કેટલા આપ્યા છે? જુઓ, નવું વી સ્થિતિમાન વી બરાબર એનની 2/3 એને ગુણ્યા વી, આ સીધું વી ડેશ જો તાળો મેળવીએ છીએ, તો વી ડેશ બરાબર એન આપ્યા 8 2/3 એને ગુણ્યા વી આપ્યા હતા 500. તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 8 એટલે 2 નો વર્ગ એને ગુણ્યા 2 નો ઘન એને ગુણ્યા 2/3 એને ગુણ્યા 500, ઘાતની ઘાત એટલે ગુણાકાર થાય, 2 નો વર્ગ એટલે 4 × 500 એટલે આવી ગયું 2000 વોલ્ટ. સમજાણું બાળકો? એટલું ક્લિયર થયું? તો આ વધારાના સમ્સ જે મેં તમને કરાવ્યા છે એ ધ્યાનથી થોડાક જોજો અને સમજજો. ઓકે બાળકો, ચાલો આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. બેસ્ટ ઓફ લક.